રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરાજીમાં શરમજનક ઘટના બનવા પામી છે. ધોરાજી શહેરમાં ભિક્ષા માંગતી એક વૃદ્ધ મહિલા પર ધોરાજીના જ યુવકે બળાત્કાર ગુજાર્યો છે, જેથી વૃદ્ધ મહિલાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આપણા દેશમાં આંતરિક સુરક્ષા દિવસે ને દિવસે કથળતી હોય તેમ રોજબરોજ બળાત્કાર અને છેડતીની ઘટના સામે આવી રહી છે. એક બાજુ સરકાર મહિલા સુરક્ષાના બણગાં ફૂંકી રહી છે, ત્યારે ધોરાજી શહેરમાં એક ભિક્ષુક વૃદ્ધ મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવતા ધોરાજીની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મળતી વિગત મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ ખોડિયાર પ્લાસ્ટિક નામના કારખાનામાં પાણી પીવા ગયેલી સ્ટ્રીપર અમૂલ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા અમૂલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના કંસારા ચોક પાસે બારોટ શહેરમાં રહેતી અને ભિક્ષા માગતી 60 વર્ષની વૃદ્ધાએ જણાવ્યું હતું કે તે પ્રમાણે જૂનાગઢ રોડ પર આવેલ ખોડિયાર પ્લાસ્ટિક કારખાનામાં પાણી પીવા ગઈ ત્યારે અમૂલ નામના શખ્સે ઓફિસમાં બોલાવી બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાની ફરિયાદના આધારે ધોરાજી PSI JV વાડિયા સહિતના સ્ટાફે અમૂલ સામે બળાત્કારનો ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. આ અંગે બંનેની મેડિકલ ચેકઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પછી 8 વર્ષથી હું આગવા જાઉં છું. કોઈ મેલમાં એવું નથી થયું, હું સમજા બધા મારી ધ્યાન રાખતા, કોઈ 100 રૂપિયા દે, કોઈ 200 દે, ગોપાલભાઈ બધા હું. અને તે દિવસે અમારે ત્યાં ગઈ હતી એની હર્ષુભાઈ મિલવાળા છે ને, જે આમ ખોડિયા, એ 100 રૂપિયા આપતા, તો એણે 100 રૂપિયા આપ્યા, ગોપાલભાઈ 100 રૂપિયા આપ્યા, બીજા હતા એ બધા 100 રૂપિયા જ આપે. દર મહિને હું લેવા જાઉં છું, હું આજે 8-8 વર્ષથી હું માગીને લઈ આવું છું. હું છોકરાને 8000 પગાર છે, જાજો નથી, 4 છોકરીઓ છે, 2 માણસ પોતે છે, એમાં હું મારું માગી કાઢીને મારું આજે 8 વર્ષથી ગુજરાત હલાવતી હતી, ગોંડલ, રાજકોટ, ઉપલેટા, ને પછી આપણે અહીંયા ધોરાજી, જૂનાગઢ. મસરૂભાઈ શીખે મારી ધ્યાન રાખે છે, 1000 રૂપિયા દે, 500 દે, મારા છોકરાને લુગડા લઈ દીધા તમે નવા નવા. બનાવમાં હું છે ને, હું બિસ્કીટ ખાઈ કાઢીને, હર્ષુભાઈ તો ગાડી લઈને વી આવી ગયા, હું બિસ્કીટ મેં ખાઈ લીધા ને 2 પડીકા, એટલે હું પાણી શીશો લઈને પાણી ભરવા ગઈ ખોડિયાર મિલમાં હું. એટલે અમૂલે કીધું કે અહીંયા હોય કે અહીંયા પાણી છે, કે અહીંયા હોય કે અહીંયા પાણી છે, એમ કરીને મને ઓરડીમાં લઈ લીધી. એટલે મેં કંઈ પાણી ભાળ્યું નહીં હું, કે પાણી તો નથી કીધું અહીંયા, એટલે બારણું બંધ કરી દીધું, બંધ કરી કાઢીને મને જબરજસ્તી બળાત્કાર કર્યો. કોઈ સાંભળે એવું નહોતું, ક્યાંય થી ક્યાંય, બુધવાર હતો, એ કોઈ મેલું ગાડી નહોતી, રોડ ઉપર હાલતા હોય વહી જાય ગાડીઓ લઈ લઈને, આપણે કાંઈ ખબર ન પડે. ને મને પછી 2000 દઈને મને ત્યાંથી કાઢી મૂકી, કે જાઉં એ દારૂ જ પીધો તો, દારૂ પીને આ કામ કર્યું છે. રિક્ષા આવી કરવી, એટલે હું રિક્ષા બેન ઘરે આવી તો 4-5 દિવસ લગન જીવ મૂંઝાણી રાખ્યો, રોયે રાખ્યું, જીવ મૂંઝાણી રાખ્યો, રોયે રાખ્યું. પછી મારી વવે કીધું કે બા તમારું શું ગુમ કેમ રહ્યો છે, કે બોલતા નથી, કાઢતા નથી, જેવું એવું કઈ ના કાંઈ કાંઈ નથી એમ કરતી હતી. પછી એને જબરજસ્તી મને પૂછ્યો, એટલે મેં એને વાત કરી, મારી જ્યોતિને વાત કરી, ને ફાફોને વાત કરી, મારી માથે આવું થયું છે કીધું. એટલે એ 2 જણી ઓળી કાઢતી, 2 મિલમાં ગયું ને આમ. પછી એને બધું ખૂબ કીધું, અમૂલને ખૂબ કીધું, કાંઈ તો તમારે જે થાય ને તમે કરી લો, છાવી કે તમે તારે. એટલે મેં પછી પોલીસ સ્ટેશને ગયા, પછી પોલીસ ફરિયાદ કરી, કારણ અહીં રિપોર્ટ કાઢવા સરકારી હોસ્પિટલમાં. પછી રાજકોટ ગયા હતા, રાજકોટ રિપોર્ટ કર્યો હું, બસ એટલું બધું કર્યું. મેં 2:00 વાગે આવ્યા રાજકોટથી, પોલીસવાળા શીખે ગાડી લઈને આવ્યા હતા, ભેગા